लॉकडाउन बाद अनलॉक 1 धार्मिक स्थलों खोलવાની પરવાનગી જ્યારે આપવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રનું વીરપુરનું સુપ્રસિદ્ધ જલારામ મંદિર પણ 15 જૂનના રોજ ખુલવા જઈ રહ્યું છે જો કે મંદિર સંચાલકોએ મંદિર ખોલવાના નિર્ણય સાથે કેટલીક ગાઈડલાઈન્સ પણ આપી છે મંદિરમાં 60 વર્ષથી વધુ વયના વૃદ્ધો અને 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને પ્રવેશ નહીં મળે તેમજ જલારામ મંદિરનું ભોજનાલય બંધ રહેશે દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારનો પ્રસાદ મંદિરમાં નહીં લઈ જવાની પણ સૂચના આપી છે संवाददाता योगेश उडाई चुक्या है फोन लाइन पर। योगेश, जलाराम मंदिर 15 जून थी खोलવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે ચોક્કસ પ્રકારની ગાઈડલાઈન પણ તૈયાર કરવામાં આવી છે શું છે આખરે તે નીતિ નિયમો? ટોટલ ચોક્કસથી જણાવી દઉં કે જે 15 તારીખથી જે જલારામ મંદિર છે ખોલવાનો નિર્ણય છે તે મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલો છે તેને લઈને મંદિર ટ્રસ્ટે તૈયારી પણ શરૂ કરી દીધી છે સૌપ્રથમ તો મંદિરની અંદર પ્રવેશવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશનની ખૂબ સારી વ્યવસ્થા કરવાની શરૂઆત કરેલી છે साथ साथ जे कोई पण व्यक्ति मंदिर की अंदर प्रवेश करशे तेमणे तेमना तमाम जातना बिलोंगिंग छे के चप्पल छे पाकिट छे वॉलेट छे घड़ियाळ छे मोबाइल छे पोतानी कार अथवा तो पोतानी कोई अन्य जग्याए मंदिरनी बहार ज छोडी अने मंदिरमां प्रवेश माटे छूट आपवामां आवशे साथे जे एक आपणुं धार्मिक महत्व होय छे ज्यारे कोई पण मंदिरमां जाय त्यारे प्रसाद धराववा माटेनुं एक महत्व होय छे तो प्रसाद पण कोई पण जातनो अंदर लई जवानी मनाई नथी फक्त दर्शन करी अने बहार नीकळी जवानी परवानगी है साथ जय प्रसाद नु अहीं जलाराम मंदिर एक प्रसाद लेवानुं खूब महत्व है एनु भोजनालय है सामान्य रीतना वखणाय छे भोजनालय लईने वखणाय छे ते पण बंद राखवामां आवशे। जी धन्यवाद योगेश जानकारी माटे।